नमस्कार मित्रों, हूँ बगड़ा दिनेश भाई, श्री गोपालनंद जी विद्या मंदिर स्कूल में आपनु हार्दिक स्वागत करूँ छू। आज धोरण 10 विषय गणित में भाग 3 एना विषय आप आज शीखशू। चेप्टर नंबर 2 बहुपदीय, अँ 2x² + 3x + 1 ने x + 2 वडे भागो। बीजी में रकम लखी 3x³ x² + 2x + 5 ને 1 + 2x² + x² હવે અહીંયા રકમ ઉલટી આપી છે એટલે આપણે પહેલા સરખી રકમ બનાવી દેવાની। સૌ પ્રથમ પહેલા આપણે પહેલો દાખલો શીખીએ કે 2x² તો કે 2x² + 3x + 1 એને કેટલા વડે ભાગવાનું છે તો કે x² વડે। તો અહીં આપણે એને ભાગાકાર કરી નાખીએ x² હવે તમારે શું જોવાનું તો કે 2x² અને અહીંયા ખાલી સિમ્પલ x આપેલ છે તો અહીંયા 2x² કરવું હોય તો પહેલા આપણે અહીંયા 2 મૂકી દેવા પડે। અહીંયા x² છે, અહીંયા શું આપેલ છે ખાલી x, તો અહીંયા x² કરવું તો શું પડે x ઉમેરવું પડે। થઈ ગયા, હવે આ પડી તમારે ગુણાકાર કરવાનો તો 2x² સેની નિશાની છે પ્લસ 2 × 2 = 4x થઈ ગયા। હવે પ્લસ હોય છે કે શું થઈ જાય છે માઇનસ, એટલે આ તો નીકળી ગયા। હવે એ 3 માંથી 4 જાય તો x, પણ કેવાય x માઇનસ, ઉપરથી ઉતાર્યા 1। હવે અહીંયા પેલા જે રકમ હોય માઇનસ, તો અહીંયા આપણે માઇનસ મૂકી દીધા। અહીંયા x છે, અહીંયા પણ x છે, તો કે x એકા 1, તો અહીંયા 1 વડે x એકા x મૂકી દીધા। હવે અહીંયા આનાથી અહીંયા માઇનસ, અહીંયા પ્લસ, તો અહીંયા શું આવશે માઇનસ, અને 2 એકા 2 થઈ ગયું। તો હવે માઇનસ હોય છે કે શું કરી નાખીશું આપણે પ્લસ, તો કે x x ગયા, 1 અને 2 કેટલા થાય 3 થઈ ગયું। ફરીથી આપણે ઉદાહરણ આપણે આને ફરીથી જોઈએ, પહેલાં 2x² તો અહીંયા શું આપણે 2x² બનાવવો, તો અહીંયા પહેલાં 2 મૂકી દીધા, અહીંયા x² છે અને અહીંયા ખાલી 1 x આપેલ છે તો આપણે 1 x ઉમેર્યું। હવે આ મૂક્યું એટલે અહીંયા સાથે તમારે ગુણાકાર કરી નાખવાનો, એટલે કે 2x² પ્લસની નિશાની 2 × 2 તો કે 4 x થઈ ગયા, પ્લસ હતા એટલે જગ્યાએ શું કરી નાખીએ આપણે માઇનસ, 3 માંથી 4 જાય તો માઇનસ x થઈ ગયા, ઉપરથી ઉતાર્યા 1। હવે અહીંયા શું રકમ છે માઇનસ, તો સૌ પ્રથમ આપણે માઇનસ મૂકી દીધા। હવે આનું આપણે શું કરી નાખવાનું છે ગુણાકાર, અહીંયા x છે, અહીંયા 1 છે, તો 1 એકા 1 આપણે ગુણાકાર કરી તો શું થઈ જશે માઇનસ x, પ્લસ અને માઇનસ હતા એટલે માઇનસ 2 એકા 2, અહીંયા માઇનસ હતા એટલે શું થઈ ગયા પ્લસ, x x ઉડી ગયા, 1 અને 2 3 થઈ ગયા। ચલો હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ, તો કે પહેલાં તમારે અહીંયા સરખી રકમ બનાવી દેવાની, તો કે 3x³ x² + 2x + 5 ને x² + 2x + 1 આના વડે આપણે ભાગવાનું છે। પહેલાં અહીંયા રકમ લખી નાખવાની, તો કે 3x³ x² + 2x² અને 5 જેના વડે ભાગાકાર કરવાનું છે, અહીંયા લખી નાખવાનું x² + 2x + 1 થઈ ગયું। હવે અહીંયા x² આપશે, અહીંયા 3x³ આપણ, તો પહેલાં તો 3 તો આપણે અહીંયા મૂકી જ દેવાનું, 3 મૂકી દીધા,
यहाँ एक्स नु गर्दा पड़े यहाँ एक्स ने त्रण घात से बे से एक अपने उमेर पड़े तो कि एक्स उमेरी हवे आने तमारे आनी साथे गुणाकार करवाना आनी साथे तो कि त्रण एक्स नी त्रण घात सेनी निशानी तो कि प्लस नी त्रण दो छ एक्स एनो वर्ग आ एक्स अने आ एक्स एटले एक्स नो वर्ग प्लस नी निशानी त्रण एका त्रण थई गया और प्लस अत्यारे शू करी नाख्या माइनस एटले कि त्रण एक्स उड़ी गया वधी शू तो कि एक्स नो वर्ग माथी छ एक्स जाए तो पांच एक्स केवा माइनस बे माथी त्रण जाए तो कि माइनस एक्स ऊपर थी उतारिया पांच थई गयो हवे अहींया माइनस एटले आपणे अहीं शुं मूकी दीधा माइनस मूकी दीधा हवे आपणे पांच एक्स नो वर्ग बनावानुं अहींया एक्स नो वर्ग आपेल ज छे एटले आपणे एनो वरी गुणाकार तो पांच एक्स नो वर्ग प्लस अने माइनस हता एटले माइनस पांच दो तो के दस एक्स थी गया प्लस माइनस था एटले माइनस अने पांच एका पांच थी गया हवे माइनस था एटले शू करना पण आपणे प्लस एटले आ उड़ी गया अहींया प्लस थी गया दस दस मांथी एक एक्स काट नाखो एटले केटला एक्स वधे तो के नौ एक्स अहींया प्लस એટલે પાંચ પ્લસ પાંચ કેટલા થાય તો કે દસ થઈ ગયા ફરીથી આપણે જોઈ તો કે ત્રણ એક્સ ની ત્રણ ઘાત પ્લસ એક્સ નું વર્ગ પ્લસ ટુ એક્સ પ્લસ પાંચ ને એક પ્લસ ટુ એક્સ પ્લસ એક્સ નું વર્ગ વડે ભાગાકાર કરો તો અહીંયા પહેલાં તમારે સૌ પ્રથમ રકમ સીધી બનાવી નાખવાની ગોઠવણી કરી નાખો આડી રકમ આપેલ છે એટલે ક્રમ અનુસાર ગોઠવી નાખવાનું એક્સ નું વર્ગ વત્તા ટુ એક્સ પ્લસ એ હવે એનું ભાગાકાર કરવાનું તો આ રકમ તમારે થ્રી એક્સ ની ત્રણ ઘાત એક્સ નું વર્ગ ટુ એક્સ પ્લસ પાંચ જેના વડે ભાગાકાર આપણે કરવાનું છે તો કે એક્સ નું વર્ગ વત્તા ટુ એક્સ પ્લસ એક એના વડે આપણે ભાગાકાર કરવાનું તો પહેલાં આપણે જે બનાવવાની હોય અહીંયા એક્સ નું વર્ગ આપણને અને અહીંયા ત્રણ એક્સ ની ત્રણ ઘાત તો સૌ પ્રથમ આપણે ત્રણ મૂકી દીધા પછી અહીંયા એક્સ ની ત્રણ ઘાત છે અહીંયા એક્સ નું વર્ગ છે એટલે કે એક એક્સ ઉમેરવું પડે એટલે આપણે એક એક્સ ઉમેરી આની સાથે ગુણાકાર કર્યું તો કે ત્રણ એક્સ ની ત્રણ ઘાત પછી પ્લસ અને માઇનસ હતા એટલે શું મૂકી આપણે શું મૂકી આપણે પ્લસ હવે આપણે એનું ગુણાકાર કર્યું થઈ ગયા ત્રણ દુ છ એક્સ પછી ત્રણ એકા ત્રણ થઈ ગયા આપણે ઉપરથી આપણે તો પાંચ ઉતાર્યા હવે અહીંયા આ થ્રી એક્સ ગયા પ્લસ હતા એટલે આપણે નીચે ઉડ્યા માઇનસ ઉડે એટલે એક્સ નું વર્ગ માંથી છ એક્સ જાય એટલે કેટલા વધ્યા માઇનસ પાંચ એક્સ અહીંયા બે માંથી ત્રણ જાય તો ખાલી એક્સ પણ કેવા એક્સ માઇનસ ઉપરથી ઉતાર્યા પાંચ હવે અહીંયા માઇનસ એટલે આપણે ઉપર માઇનસ પાંચ મૂકી દીધા હવે અહીંયા પાંચ એક્સ નું વર્ગ બનાવવાનું તો એક્સ નું વર્ગની કિંમત તો આપેલ જ છે એટલે કે પાંચ એક્સ નો વર્ગ પ્લસ અને માઇનસ હતા એટલે માઇનસ મૂકી દીધા પાંચ દો દસ એક્સ અને પાંચ એકા પાંચ માઇનસ હતા એટલે પ્લસ કરી નાખ્યા એટલે આ ઉડી ગયા એક્સ દસ એક્સમાંથી એક એક્સ જાય તો નવ એક્સ અહીંયા પ્લસ પાંચ અહીંયા પ્લસ પાંચ એટલે પાંચને પાંચ દસ એક્સ તો દોસ્તો આજે આપણે ભાગ ત્રણ ને ભાગાકાર કરો આવતીકાલે હજી આપણે બે મહત્વના ઉદાહરણ શીખશું જે પરીક્ષાની અંદર દર વખતે પૂછાય છે એ આવતીકાલે આપણે શીખશું તમારે ઘરેથી ઉદાહરણ છ અને ઉદાહરણ સાત આ બે ઉદાહરણ તમારે ગણવાના છે નમસ્કાર મિત્રો ગુડ બાય